भिलोड़ा तालुका में आवेल धनसोर गाम थी 2 किलोमीटर दूर जंगल विस्तार में सिंचाई विभाग द्वारा 60 वर्ष जूनू तळाव आवेलू छे। आ तळाव गत मंगळवारना रोज खबकेल भारे वरसाद अने उपरवासना भारे वरसादना कारणे ओवरफ्लो थयुं हतुं। पाणी वेस्ट वियरमांथी निकळतुं हतुं, परंतु आ तळाव बन्या पछी वेस्ट वियरनो कोई मेंटेनन्स कर्युं न होवाथी तळावना वेस्ट वियरना नीचेना भागे गाबडुं पड्युं छे। गाबडुं पड़वाथी पाणी धोधनी जेम वहेवा लाग्युं। आ पाणी आगळना गामडामां जाय छे। आगळना धनसोर, बावडिया, टोरडा, जेतपुर, कुपलपुर एनाथी आगळना गामोने नुकसान जाय छे। धनसोराना तळावना वेस्ट वियरमां गाबडुं पड्युं छे। एटलुं ज नहीं, परंतु तळावनी नीचेना भागे जे प्रोटेक्शन दीवाल बनावी छे ते पण पड़ी गई छे। आगामी समयमां जो 3-4 इंच वरसाद पड़े तो तळावमां मोटुं गाबडुं पड़वानी शक्यता छे। गाबडुं पड़े तो आगळना तमाम गामोमां भारे मात्रामां पाणी घुसी जाय तेम छे। मोटा पाये जानमालने नुकसान थाय तेम छे। ग्राम पंचायतना सरपंच अने तलाटीए समग्र बाबते मामलतदार, टीडीओ प्रांत अधिकारी, ग्राम जनोनी सही साथेनो पत्र पाठवी तळावमां गाबडुं पड्युं होवानी, तळावना नीचेना भागे દીવાલ પડી હોવાથી ગ્રામજનોને નુકસાનીની ભીતિ અંગે વાકેફ કર્યા હતા। વહીવટી તંત્ર દ્વારા ગામના સરપંચ તલાટીને ધનસોર તળાવની અસર કરતા લોકોને અન્ય સ્થળે સ્થળાંતર કરી દેવા એક પત્ર પાઠવી જાણે સંતોષ માની લીધો છે। પરંતુ જો વધારે વરસાદ આવે તળાવમાં છે તેના કરતાં વધારે ગાબડું પડે તો જવાબદાર કોણ? ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે તળાવ લગભગ 60 વર્ષ ઉપરનું જૂનું બંધાણીનું છે। તળાવ બનાવ્યા પછી એક પણ વખત તેની જાળવણી કે મરામત કરવામાં આવી નથી, જેના કારણે તળાવમાં ગાબડું પડ્યું। તાત્કાલિક અસરથી તળાવ રિપેર કરાવવામાં આવે, લીકેજ પાણી બંધ કરાવવામાં આવે તેવી માંગ કરાઈ છે। ઝડપથી રિપેર કરવામાં નહીં આવે તો ધનસોર ગામના આગળના ઘણા ગામોને નુકસાન થાય તેમ છે। સોલંકી પ્રકાશ કુમાર વિશ્રામભાઈ, હું ધનસોર ગામ સરપંચ। આ તળાવ મંગળવારે ભારે વરસાદ પડતા તળાવ ઓવરફ્લો થતા તળાવની પાળની અંદર જે ગાબડું પડ્યું છે તેની મેં તંત્ર પ્રશાસનને મેં જાણ કરી ભિલોડા તાલુકા મામલતદાર, ટીડીઓ તેમજ જે સિંચાઈ વિભાગના અધિકારીઓ તેમને પણ મેં જાણ કરી છે અને તે સ્થળ ઉપર આવીને જોઈ પણ ગયા છે, પણ હજી સુધી તંત્ર કંઈ અલર્ટ થયું નથી। તો મારે તંત્રને એટલી નમ્ર નિવેદન છે કે તળાવની પાળ બાંધવા માટે યા પછી એને પાણી ઘટાડવા માટે યા પછી કંઈક ને કંઈક એનો સુઝાવ સરકાર નક્કી કરે અને જે અમારા ધનસોર ગામ તેમજ આજુબાજુના જે ગામડાઓ છે, બાવળિયા, જેતપુર સાઈડ, આ તળાવ ફૂટે તો એ લોકોને પણ નુકસાન થઈ શકે એવી શક્યતાઓ છે। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ તળાવની પાળ રિપેરિંગ કામ ચાલુ કરે અને આ જનતાને નુકસાન થતું અટકે એ માટે હું સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છું। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી।